सौ ने मारा सत केवल साहेब परम गुरु पाठशाला सत केवल विद्या मंदिर गुजराती माध्यम संकुल सारसा। हूँ काजल हिंगू आप सब विद्यार्थीओनु ऑनलाइन शिक्षण कार्य पद्धति में स्वागत करू छू। हूँ काजल हिंगू धोरण एक विषय इंग्लिश यूनिट एक अंग्रेजीना मूलाक्षर। तो विद्यार्थी मित्रों बधा केम छो, मजा में ने? तो आजे आपणे शू शीखवाना छीए, साचा मूळाक्षर ऊपर गोल सर्कल करो। तो बधा विद्यार्थी मित्रों होमवर्क करे छे ने? ओके वेरी गुड। तो आजे आपणे तमारी सामे अंग्रेजीना गुजरातीमां उच्चार आपेला छे अने अंग्रेजीमां मूळाक्षर पण आपेला छे। तो तमारे ગુજરાતીમાં જે મૂળાક્ષરનો ઉચ્ચાર આપેલો છે એ વાંચવાનો છે અને અંગ્રેજીમાં જે મૂળાક્ષર આપેલો છે એ શોધવાનો છે। ઓકે, અને એની ઉપર શું કરવાનું છે? ગોળ। તો અહીંયા શું આપ્યું છે? ડી। શું આપ્યું છે? ગુજરાતી ઉચ્ચાર ડી। તો તમારે આ ત્રણ અંગ્રેજી મૂળાક્ષરમાંથી કયો ડી આ છે એની ઉપર તમારે ગોળ કરવાનું છે। એવી જ રીતના જી ઈ એમ એફ યુ ટી ક્યુ અને ડબલ્યુ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારે આ બધું જ ગોળ કરી અને તમારી નોટબુકમાં લખવાનું છે। ઓકે, એવી જ રીતના તમારે બી, તો આમાંથી બી કયો છે? બીજી એબીસીડીનો પણ હશે આમાં અને પહેલી એબીસીડીનો પણ હશે, તો તમારે શોધીને લખવાનું રહેશે કે બી। તો ડી બી અને પી, તો બી ઉપર તમારે ગોળ કરવાનું રહેશે। એન, તો એમ વી એન, તો એન ઉપર તમારે ગોળ કરવાનું। એવી જ રીતના પી એચ જે કે સી અને એ, એ બધા મૂળાક્ષર ઉપર તમારે ગોળ સર્કલ કરવાનું રહેશે અને તમારી નોટબુકમાં લખવાનું છે। હવે આપણે આગળ જોઈએ, પાછળનો મૂળાક્ષર લખો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને બધાએ પહેલી એબીસીડી અને બીજી એબીસીડી તમારે મોઢે કરવાની છે અને લખવાની છે, પછી જ તમને આ બધા પાછળનો મૂળાક્ષર આગળનો મૂળાક્ષર અને એ બધું આવડશે। ઓકે, તો તમારે અત્યારે હું તમને શીખવાડું છું પાછળનો મૂળાક્ષર। તો તમારે બી આપેલો છે, ઓકે, તો બી પછીનો મૂળાક્ષર શું આવશે? કોણ બોલશે? બધાને આવડે છે ને? એ ફોર એપલ, બી ફોર બોલ અને વેરી ગુડ સી ફોર કેટ। તો અહીંયા શું આવશે? સી। ઈ પછી શું આવશે? એફ, વેરી ગુડ। વાય પછી ઝેડ, ઓ પછી પી, આર પછી એસ, આઈ પછી શું આવશે? વિદ્યાર્થી મિત્રો કોને આવડે છે? આઈ ફોર આઈસ્ક્રીમ પછી, વેરી ગુડ। જે ફોર જોકર, એમ, એમ પછી શું આવશે? એન, ડી, તો ડી પછીનો મૂળાક્ષર કયો આવશે? ઈ ફોર એલિફન્ટ। હવે એ આવ્યા આપણે, તો એ પછીનો મૂળાક્ષર શું આવશે? બી ફોર બોલ, એલ પછી એમ ફોર મંકી, એક્સ, એક્સ પછી શું આવશે? વાય, વેરી ગુડ। અને એસ પછી બધાએ મારી જોડે બોલવાનું છે, ઓકે વિદ્યાર્થી મિત્રો? એસ પછી ટી ફોર ટાઈગર, ઈ પછી એફ ફોર ફિશ, વી પછી ડબલ્યુ ફોર વોચ, એન, એન પછી શું આવશે? ઓ ફોર ઓરેન્જ, ટી પછી યુ ફોર અમ્બ્રેલા।
तो विद्यार्थी मित्रों तमने बधाने आवड्यू ने के ए बी सी डी ना मूळाक्षर ना पाछळनो मूळाक्षर कयो आवे ए तमारे शीखवानुं छे अने नोटबुक में लखवानुं छे। हवे विद्यार्थी मित्रों आपणे आगळनो मूळाक्षर लखवानो छे। आपणे पहला शुं शीख्या? पाछळनो मूळाक्षर। अने हवे आपणे आगळनो मूळाक्षर लखवानो छे के बी पहेला શું આવે? ઓકે, તો બી પહેલાં શું આવશે? વેરી ગુડ, એ ફોર એપલ। પછી ઈ પહેલાં ડી ફોર ડોગ, અને વાય પહેલાં એક્સ ફોર એક્સ મેક્સ ટ્રી એક્સ વાય, ઓ પહેલાં વેરી ગુડ એન ફોર નેસ્ટ, અને આર પહેલાં વેરી ગુડ ક્યુ ફોર ક્વીન। આઈ પહેલાં શું આવશે? આઈના આગળનો મૂળાક્ષર, વેરી ગુડ એચ ફોર હાઉસ, એલ ફોર લાયન, પછીનો એલ એમ, અને ડી પહેલાંનો મૂળાક્ષર શું આવશે આગળનો? સી, એ તો બધાને આવડે જ છે ને। ઓકે, હવે આપણે આગળ જોઈએ તો એસ પહેલાં શું આવશે? આર, એલ પહેલાં કે, એક્સ પહેલાં ડબલ્યુ, વેરી ગુડ ડબલ્યુ એક્સ વાય, પછી એસ છે તો એસ પહેલાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? આર, વેરી ગુડ, તો આર પછી એસ આવે। ઈ પહેલાં શું આવશે? ડી, પછી શું આવશે? વી છે તો વી પહેલાં યુ, અને એન છે, એન પહેલાં શું આવશે? આખી એબીસીડી બોલવાની અને પછી તમારે લખવાનું કે ચલો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ, તો અહીંયા શું આવશે? એમ, વેરી ગુડ। આવી રીતના તમારે બોલી પછી તમારે આગળનો મૂળાક્ષર લખવાનો રહેશે। પછી ટી છે તો શું આવશે? ટી પહેલાં એસ, વેરી ગુડ એસ ફોર સન। તો વિદ્યાર્થી મિત્રો તમને આવડી ગયું ને આગળનું મૂળાક્ષર લખતા? તો બસ આવી જ રીતના તમારે નોટબુકમાં લખવાનું છે। હવે આપણે આગળ જોઈએ રંગોના ઉચ્ચાર લખો। આ તમારે બોલવાનું છે મારી સાથે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે। લાલ, એ આપણે લાલને અંગ્રેજીમાં શું કહીએ છીએ એ આજે તમને બધાને હું શીખવાડીશ। લાલ તો એને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? રેડ, વેરી ગુડ। આ તમારે બધા રંગોના ઉચ્ચાર 5-5 વખત લખવાના રહેશે અને મોડે કરવાના છે। લાલ એટલે રેડ, કાળો છે બરાબર, તો કાળાને ઇંગ્લિશમાં શું કહેવાય? વેરી ગુડ, એ કલરને શું કહેવાશે? બ્લેક। હવે ભૂરો, તો ભૂરાને ઇંગ્લિશમાં શું કહીશું? બ્લુ। આવડે છે ને બધાને બોલવાનું છે મારી સાથે? ઓકે, ભૂરો એને ઇંગ્લિશમાં કહેવાય બ્લુ કલર। પીળો કલર, તો પીળો કલરને શું કહેવાય? યલો। પીળા કલરને ઇંગ્લિશને શું કહેવાય? યલો કલર। ગુલાબી, ઓકે, તો આપણે ગુજરાતીમાં એને ગુલાબી કલર કહીએ, પછી એને ઇંગ્લિશમાં શું કહેવાય? પિંક કલર। કેસરી, તો કેસરી કલરને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઓરેન્જ, બરાબર, તો કેસરી કલરને આપણે ઇંગ્લિશમાં ઓરેન્જ કહીશું। વ્હાઈટ, વેરી ગુડ, તો વ્હાઈટ કલર, તો એને આપણે શું કહીશું? સોરી, અહીંયા ભૂલ છે, તો તમારે સફેદ અહીંયા લખવાનું છે અને અહીંયા વ્હાઈટ। ઓકે, તો સફેદ કલરને ઇંગ્લિશમાં શું કહીશું? વ્હાઈટ। ઓકે, અહીંયા ગ્રીન છે, તો ગ્રીન એ ઇંગ્લિશમાં છે અને આપણે ગુજરાતીમાં લખવાનું છે, તો લીલો કલર, બરાબર, લીલો કલરને ઇંગ્લિશમાં ગ્રીન કલર કહીશું, શું કહીશું? ગ્રીન। કથ્થઈ, તો કથ્થઈને
कलर ने इंग्लिश में शू कहीशू आपणे ब्राउन। तो विद्यार्थी मित्रों तमारे बधाए रंगोना उच्चार लखवाना छे अने मोढे करवाना छे। एबीसीडी मां वच्चेनो मूळाक्षर लखो। तो विद्यार्थी मित्रों तमने बधा सीनियर मां आ लखी चूक्या हशो, है ने? तो आजे आपणे फरीथी शीखवानुं छे के एबीसीडी मां वच्चेनो मूळाक्षर लखो। तो आपणे केवी रीतना लखीशुं? तो पहेला आपणे बोलवानुं, अहींया शुं छे? बी अने डी छे। तो ए बी सी अने डी, तो वच्चे शू आयो? सी। तो अहींया आपणे शू लखीशुं? सी। ई छे तो ई ब्लैंक जी, तो ई एफ जी। ए बी सी एफ जी एच आई जे के यू वी डबल्यू डी ई एफ आई एल एम एन। तो आ शू छे? एल छे, ओके। एल एम एन ओ पी क्यू, बराबर एम छे। तो અહીંયા શું આવશે? આખી એબીસીડી બોલવાની અને પછી અહીંયા તમારે મૂળાક્ષર લખવાનો। એમ પછી એન આવશે, શું આવશે? એન, એમ એન ઓ। પછી એચ છે તો એચ આઈ જે। એક્સ છે એક્સ વાય ઝેડ આર એસ ટી પી ક્યુ આર। તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને આવડી ગયું ને આ? તો પણ આ પણ તમારી નોટબુકમાં લખવાનું રહેશે, ઓકે? તમારે મમ્મીની મદદથી બધું લખવાનું છે। હવે આપણે જોઈએ અઠવાડિયાના નામ, ઓકે? તો તમારે અહીંયા અઠવાડિયાના નામ આપણે કેવી રીતે ઇંગ્લિશમાં બોલીએ છીએ એ લખવાનું છે, ઓકે? તો પહેલાં કયો વાર આવે? રવિવાર, ઓકે। તો રવિવારને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? સન્ડે। સોમવાર, ઓકે। તો સોમવારને આપણે અંગ્રેજીમાં શું કહીશું? મંડે। મંગળવાર, તો ટ્યુઝડે। બુધવાર, તો વેનસડે। ગુરુવાર, તો થર્સડે। શુક્રવાર, ફ્રાઈડે। શનિવાર, તો શું થાય? સેટરડે। વેરી ગુડ। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા નામ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બધાએ મારી સાથે બોલવાના છે અને મોડે કરવાના છે। તો આપણે સૌથી પહેલાં શું બોલીશું ગુજરાતીમાં? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર। હવે આપણે ઇંગ્લિશમાં બોલીશું, બધા બોલજો હો ને। સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે। તો વિદ્યાર્થી મિત્રો તમારે મેં આજે તમને જે શીખવાડ્યું એ બધું જ તમારે નોટબુકમાં લખવાનું છે અને બોલી બોલીને લખવાનું છે। તો સત કેવલ સાહેબ।